હેલો દોસ્તો કેમ છો બધા સ્વાગત છે એક નવા વ્લોગમાં આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓના મનપસંદ એવા ખાટિયા ઢોકળા તો ચાલો આપણે ખાટિયા ઢોકળા બનાવવાની શરૂઆત કરી દઈએ તો સૌથી પહેલાં અહીંયા ચોખાનો લોટ અને ચણાની દાળનો લોટ મેં લઈ લીધો છે હું અહીંયા બે વાટકી આ રીતે લોટ લઉં છું જો હવે આપણે એમાં આ રીતે થોડી વિચણાની દાળ એડ કરું છું અને આપણે આ રીતે જો તમે ખાટા ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા બનશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગશે તો તમે એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો હવે અહીંયા મેં બે ચમચી જેટલું દહીં લઈ લીધું છે અને એમાં હું હળદર એડ કરી દઈશ અને મેં પાણી ગરમ થવા પહેલેથી જ રાખી દીધું હતું હવે એમાં થોડી એવી હિંગ એડ કરું છું અને આપણે ગરમ પાણી આ રીતે લોટમાં નાખી દઈશું અને સરસ આ બધું મિક્સ કરી લઈશું જો તમે આ રીતે ગરમ પાણીથી લોટને પલાળશો તો તમારા ઢોકળા એકદમ સરસ એવા પોચા બનશે અને એકદમ સરસ એવો આથો આવીને તૈયાર થશે હવે આપણે આ બધું સરસ મિક્સ કરી લઈશું જો આપને એવું લાગે કે થોડું એવું આપણું બેટર ઘાટું છે તો તમે એમાં છાશ આ રીતે એડ કરી શકો છો હવે આપણે બધું સરસ મિક્સ કરી અને આપણે એને આખી રાત માટે આથો આવવા માટે રહેવા દઈશું હજી એવું મને થોડું જણાય તો તમે છાશ એડ કરી શકો છો જો સવારે આપણો આ રીતે આથો આવીને રેડી છે જો દેખાય છે ને એકદમ સરસ જો તમે આ રીતે લોટને પલાળી અને પછી તમે બાર કલાક માટે રાખશો તો તમારો ખાટિયા ઢોકળામાં આથો સરસ એવો આવી જશે અને એકદમ સરસ ખાટા એવા ઢોકળા બનીને રેડી થશે જો આપણું ફર્મેન્ટેશન કેવું સરસ દેખાય છે ને તો આ રીતે તમે ખાટા ઢોકળા બનાવશો તો ટેસ્ટમાં બહુ જ સરસ લાગશે તો હવે અહીંયા હું આદુ મરચાં અને લસણ એડ કરી રહી છું તમે જોઈ શકો છો આપણે સરસ એવું મિક્સ કરી લઈએ જેથી બેટરમાં એકદમ સરસ એનો ટેસ્ટ આવે તમે તમારા ટેસ્ટ મુજબ આમાં મસાલા બધા એડ કરી શકો છો હવે અહીંયા હું દૂધી એડ કરી રહી છું જો આપણે આમાં દૂધી નાખીશું તો આપણા ઢોકળા સરસ એવા પોચા બનશે જો તમારી પાસે દૂધી ન હોય તો ઓપ્શનલ છે હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું પછી આપણે આ બેટરનો વઘાર કરીશું જો તમે આ રીતે ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા સ્વાદમાં બહુ જ સરસ લાગશે અને ટેસ્ટી પણ એટલા બનશે હવે આપણે અહીંયા સ્વાદ મુજબ મીઠું એડ કરી રહ્યા છીએ અને તમે હું અહીંયા એક ચમચી જેટલી ખાંડ એડ કરી રહી છું હવે આપણું બેટર સરસ બનીને રેડી છે ચાલો હવે આપણે વઘાર કરી લઈએ તો અહીંયા એક પેન હું લઉં છું એમાં આપણે બે પાવડા જેટલું તેલ એડ કર્યું છે આપણું તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં રાઈ એડ કરીશું રાઈ સરસ એવી ફૂટી જાય પછી એમાં આપણે તલ વળિયાળી હિંગ એડ કરી હતી અને લીલો લીમડો આ બધું સરસ એવું એમાં આપણે એડ કરી દઈશું આપણો વઘાર સરસ એવો રેડી છે તો આપણે એ બેટરમાં એડ કરી દઈએ તમે લોકો ખાટીયા ઢોકળા કઈ રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો જો આપણો વઘારે સરસ એવો થઈ ગયો છે હવે આપણું બેટર એકદમ રેડી છે ઢોકળા બનાવવા માટે હવે આપણે દસ મિનિટ માટે એને થોડીવાર રેસ્ટ આપી અને પછી ઢોકળા બનાવવાની શરૂઆત કરીશું તમે એક વખત આ રીતે ઢોકળા બનાવશો તો તમારા ઢોકળા સરસ એવા ફૂલી જશે અને એકદમ સરસ ખાટા એવા ઢોકળા બનશે આ ઢોકળા તમે ચા જોડે પણ ખાઈ શકો છો અને લસણની ચટણી જોડે તો બહુ જ ટેસ્ટી લાગશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ અહીંયા હું આ રીતે એક થાળી લઈ લઉં છું એને આ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશ જેથી આપણા ઢોકળા થાળીમાં ચીપકે નહીં હવે આ હું એક મોટા તપેલામાં થાળી આ રીતે રાખી દઈશ હવે આપણે એમાં સાજીના ફૂલ એડ કર્યા છે તમે ખાવાનો સોડા પણ એડ કરી શકો છો હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હું બધા સોડા બધા બેટરમાં એડ નથી કરતી આ રીતે એક એક વખત નાના નાના તપેલીમાં લઈ અને આ રીતે સોડા મિક્સ કરી લઈશ સરસ રીતે જો એકદમ સરસ એવું આપણું બેટર ફૂલ્યું છે હવે આપણે આ રીતે એને થાળીમાં એડ કરી દઈશું હવે આપણે ઉપરથી લાલ ચટણી એડ કરીએ છીએ ઓપ્શનલ છે પછી હું અહીંયા તીખાની ભૂકી એડ કરું છું આ રીતે અને આપણે થોડા એવા લીલા ધાણા પણ એડ કર્યા છે એનો ટેસ્ટ બહુ જ સરસ લાગશે જો કેટલા સરસ આપણા ઢોકળા દેખાય છે હવે આપણે એને વીસથી પચીસ મિનિટ માટે આ રીતે ઢાંકીને રહેવા દઈશું વચ્ચે વચ્ચે આપણે ચેક કરી લઈશું જો આપણા ચપ્પુ એમાં ચીપકતું નથી એટલે આપણા ઢોકળા બનીને રેડી છે જો કેટલા સરસ એવા આપણા ઢોકળા બન્યા છે જો દેખાય છે ને સરસ તો હવે આપણે એમાં આ રીતે કટ કરી લઈશું ચાકુની મદદથી જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો જેથી તમને નવા બ્લોગ જલ્દીથી મળી રહે હવે આપણે આ રીતે ચપ્પુની મદદથી બધા ઢોકળાને કાઢી લઈશું જો એકદમ સ્પોન્જી અને એકદમ સરસ ફૂલીને આપણા ઢોકળા રેડી છે જો કેટલા સરસ એવા આપણા ઢોકળા બન્યા છે દેખાય છે ને તો આ રીતે આપણે બધા ઢોકળાને પ્લેટમાંથી કાઢી લઈશું જો એકદમ સરસ એવા આપણા ઢોકળા બનીને રેડી છે આવજો દોસ્તો બાય બાય